બનાસકાંઠામાં હાલ પાકને યુરિયા ખાતરની ખૂબ જ જરૂર છે, ત્યારે લોકડાઉનના કારણે ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે ક્યાંક ખાતર આવ્યાના સમાચાર મળે તો તરત જ મહિલાઓ સાથે ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહી જાય છે. બનાસકાંઠામાં ખેડૂતો ઉનાળુ સિઝનના વાવેતર બાદ હવે પાકને ખાસ યુરિયા ખાતરની જરૂર છે. બનાસકાંઠામાં લોકડાઉનને પગલે ટ્રાન્સપોર્ટ બંધ હોવાને કારણે ખાતરની અછત સર્જાઈ છે. હાલ ખાસ કરીને બાજરી મગફળી સહિત શાકભાજીમાં યુરિયા ખાતરની જરૂર વધુ પડતી હોય છે, ત્યારે લોકડાઉનને કારણે રેક આવતી નથી અને હાલ રેલવે અને મજૂરો સરકારી અનાજના ગોડાઉનમાં લાગેલા છે. સાથે સરકારી અનાજનો જથ્થો રેલવે મારફત રવાના થઈ રહ્યો છે, જેથી રેક ન ભરવાને કારણે અને મજૂર ન હોવાને કારણે યુરિયા ખાતર આવી શકતું નથી, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત ઊભી થઈ છે. હાલ જિલ્લામાં કેટલાક વેપારીઓ પાસે યુરિયા છે, પરંતુ ભાવ વધુ લેવાને કારણે ખેડૂતોને વધુ ભાવ ચૂકવવા પડે છે અને ભાવ વધારા મામલે સિહોરી અને દાતામાં યુરિયાના વેપારી સામે ફરિયાદ પણ નોંધાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં આ અઠવાડિયામાં 7,600 મેટ્રિક ટન યુરિયા ખાતર આવેલું છે, જેમાં ક્રિપકો કંપનીનું 6,000 મેટ્રિક ટન ખાતર આવેલું છે. 1,600 મેટ્રિક ટન ખાતર જીએનએફસી કંપની ભરૂચ દ્વારા બનાસકાંઠા જિલ્લાને ફાળવેલ છે. બનાસકાંઠાના બધા જ કેન્દ્રો પર યુરિયા ખાતર ઉપલબ્ધ છે. કોઈ પણ પ્રકારની યુરિયા ખાતરની અછત બનાસકાંઠા જિલ્લામાં નથી. મારી ખેડૂતોને નમ્ર અરજ છે કે જેટલો યુરિયા ખાતરનો જરૂર હોય એટલું જ ખાતર લઈ જાય. કોઈ પણ પ્રકારનું ખાતર ઘરે રાખી ભેગું ના કરે. આગા ખેડૂતો ખાસ કરીને યુરિયા ખાતરનો જેટલો ઉપયોગ હોય તેટલો જ કરે. બનાસકાંઠા જિલ્લાના અંદર કેટલા કેન્દ્રો ફાળવેલા છે? બનાસકાંઠા જિલ્લામાં આપણા રાસાયણિક ખાતરના પરવાનેદારો લગભગ 800 ઉપર છે. બનાસકાંઠા જિલ્લામાં ઘણા જગ્યાએ કોઈ બિન અધિકૃત ખાતરનું વેચાણ કરે છે, એના પર શું કાર્યવાહી થશે? આપણા આ અઠવાડિયામાં કાંકરેજ તાલુકાના સિહોરીમાં એક ઈસમ ખાતરના યુરિયાનો ભાવ થોડો વધારે લેતો હોવાથી પોલીસ ઇન્સ્પેક્ટર સિહોરી દ્વારા એફઆઈઆર નોંધેલ છે. તેમજ દાતા તાલુકાના માનપુર ગોરાડ ગામમાં એક ઈસમ અનધિકૃત રીતે ખાતર વેચતો હોવાનું માલુમ પડેલ હોવાથી દાંતા પોલીસ સ્ટેશન ખાતે અમારા ખેતીવાડી અધિકારી શ્રી એફઆઈઆર નોંધાવેલ છે. જો કે જિલ્લામાં ખેતીવાડી અધિકારીઓ ખાતર પૂરતું હોવાના ગાણા ગાઈ રહ્યા છે. બનાસકાંઠામાં પૂરતો ખાતર હોવાનું અને હાલ 7600 ટન સ્ટોક પડેલ હોવાનું જણાવી રહ્યા છે અને ખેડૂતોને ચિંતા કરવાની જરૂર ન હોવાનું કહી રહ્યા છે. અમારા ઇકબાલગઢ ગામની અંદર જે યુરિયો ખાતરની કોઈ અછત નથી અને લાઇનસર અમારા જે ખેડૂત ભાઈઓ છે તે લાઇનમાં ઊભા છે અને સારી રીતે અમારે ત્યાં વિતરણ થઈ રહ્યું છે. અમારે કોઈ જાતની કોઈ સંયમ પાળીને સારી રીતે અમારે કામકાજ ચાલુ છે.